એચઆર માં અલગ અલગ બધા કામ છે અમારા, કે રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ, એમ્પ્લોય મેનેજમેન્ટ, શિફ્ટ મેનેજમેન્ટ, એટેન્ડન્સ મેનેજમેન્ટ, લીવ મેનેજમેન્ટ અને પેરોલ મેનેજમેન્ટ. આ બધું જ એચઆર વાળા આવે છે. હવે ફર્સ્ટ આપણે પોઈન્ટ લેવા જઈએ તો રિક્રુટમેન્ટ માં આપણે કોઈ બી સ્ટાફની જ્યારે કોઈ બી ડિપાર્ટમેન્ટમાં જરૂર હોય ત્યારે એ સ્ટાફને આપણે પહેલા ન્યૂઝપેપરમાં એડ આપીએ, એ પછી બધા જ બાયોડેટા અમે કલેક્ટ કરીએ, એ બાયોડેટાનું અમે શોર્ટિંગ કરીએ, એ શોર્ટિંગ પછી અમે લોકો એ લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવીએ. એ લોકો ઇન્ટરવ્યુમાં એ લોકોના સ્કિલ પ્રમાણેનું જેટલું હોય, આપણા ક્રાઇટેરિયામાં મેચ થતું હોય તો આપણે એને અપોઇન્ટ કરીએ છીએ. એમ્પ્લોય મેનેજમેન્ટ આવે છે બીજો અમારો પોઈન્ટ. એમાં કોઈ બી વ્યક્તિને રિક્રુટ કરીએ ત્યારે એ લોકોને બધું જ અમે સમજાવતા હોઈએ છીએ. 3 મહિનાનો પ્રોબેશન પીરિયડ હોય છે આપણા ત્યાં. 3 મહિનાના પ્રોબેશન પીરિયડમાં એમ્પ્લોય અને એમ્પ્લોયર, એટલે એમ્પ્લોય એટલે સ્ટાફ અને એમ્પ્લોયર એટલે આપણા ડિરેક્ટર એટલે ભરત દવે ને અમિતા દવે, બંનેને કમ્ફર્ટેબલ હોય તો જ એ એમ્પ્લોયનું આગળ અપોઇન્ટમેન્ટ સુધી વાત પહોંચે, નહીં તો 3 મહિનામાં અમે એ લોકોને ના પાડી દઈએ. આફ્ટર 3 મંથ્સ અપોઇન્ટમેન્ટ લેટર છે, આ જે સ્ક્રીન પર દેખાય છે આપણો અપોઇન્ટમેન્ટ લેટર છે, જેમાં એમ્પ્લોયની પણ સાઇન હોય અને ડિરેક્ટર એટલે અમિતા દવે ભરત દવેની પણ સાઇન હોય, એ કમ્પલસરી છે. અપોઇન્ટમેન્ટ લેટરમાં એક 19 નંબરનો પોઈન્ટ છે. બધા પાસે મોસ્ટલી અપોઇન્ટમેન્ટ લેટર છે જ, જે આપણા ત્યાં પીએફમાં છે બધા અમે આપેલા છે. એમાં એસ્પેશિયલી એવું લખેલું છે કે ધારો કે કોઈ પણ વ્યક્તિને ના પાડવી હોય તો ઇમિડિયેટ ઇફેક્ટથી અમે ના પાડી શકીએ છીએ કોઈ પણ રીઝન વગર, એ અપોઇન્ટમેન્ટ લેટરમાં મેન્શન કરેલું છે. બીજું બધું સેલરીનું ડિસ્ક્રિપ્શન ને એ બધું થોડું લખેલું છે. સેલરીમાં એવી રીતે થાય છે કે આટલું ખર્યા પછી અમારે એ લોકોનું સેલરી એકાઉન્ટ ખોલવાનું આવે છે, કે જેના કારણે અમે સીધું જ એ લોકોને બેંકમાં જમા કરી દઈએ પગાર. સેલરી અને બેઝિક અને પીએફ, સેલરી સમજાવવી પડે, સેલરીના 50% બેઝિક લઈએ છીએ અને પીએફ એઝ પર ગવર્મેન્ટ રૂલ 12% આપણે લેતા હોઈએ છીએ. એમાં હવે નવા જે નિયમ આવ્યા એ પ્રમાણે એચઆરએ 45% બાદ થઈ જાય પછીની બધી જ અમાઉન્ટ પર પીએફ ગણવાનું હોય છે. લાસ્ટ યરથી પીએફ વધી ગયું છે. બાજુમાં મેં કેલ્ક્યુલેશન જે આપ્યું છે એ બોનસનું વર્કિંગ છે. બોનસ 8.33% આવે, એ પણ ગવર્મેન્ટનો જ રૂલ છે, એટલે આખા વર્ષનો જે ટોટલ સેલરી થાય એને ગુણ્યા 12 એના 8.33%, એટલે ઓલમોસ્ટ 1 પગાર જેટલું બોનસ આપણે આપવાનું હોય. આ બોનસનું કેલ્ક્યુલેશન છે. હવે લીવ, આપણા ત્યાં 35 લીવ આપવામાં આવે છે. આપણે જે 6 રજા હોય છે, ધૂળેટી, દિવાળીની 3 રજા, એ આમાં ગણવામાં નથી આવતી. 35 લીવ આપણે આપીએ છીએ. એ 35 લીવ નું કેલ્ક્યુલેશન હું આગળ તમને સ્લાઇડમાં બતાવું છું. ગ્રેજ્યુઇટી, ગ્રેજ્યુએટી એવું છે કે એમ્પ્લોય આપણા ત્યાં અપોઇન્ટમેન્ટ લેટર આપ્યા પછી 5 યર્સ જો રહે છે તો એ ગ્રેજ્યુએટીમાં એલિજિબલ છે, અધરવાઇઝ એ નથી. 5 વર્ષ પહેલા જો એ આપણને છોડીને જતા રહે છે તો એને આપણે ગ્રેજ્યુએટી નથી આપતા, પણ 5 વર્ષ સુધી એ રહે છે તો આપણે એને ગ્રેજ્યુએટી આપીએ છીએ. અને ગ્રેજ્યુએટીની બી ફોર્મ્યુલા મેં બાજુમાં બતાવેલી છે કે ગ્રેજ્યુએટી કેવી રીતે ગણાય. સૌથી અગત્યનું અમારું આ પે સ્લિપ ડિસ્ટ્રીબ્યુશનનું કામ હોય છે, એ કેમ આપવાની અને કેમ સહી અમે કરાવીએ છીએ એ અગત્યનું છે. અમારે એ પે સ્લિપ 2 જગ્યાએ આપવાની હોય છે, લેબર લોમાં પણ આપવી પડે અને પીએફમાં પણ અમારે આપવી પડે. પીએફનું જો ઓડિટ આવે અને પે સ્લિપમાં કોઈ એમ્પ્લોયની સાઇન નથી તો અમને પીએફ વાળા એવું કહી શકે કે તમે આ એમ્પ્લોયને પગાર આપ્યો નથી, એટલે એમાં અમે ફોલ્ટમાં આવીએ. એટલે પે સ્લિપ અમારે આપવી જ પડે અને એમાં સાઇન લેવી જ પડે, કમ્પલસરી છે. એ પછી યુનિફોર્મ આપીએ છે. આઈ કાર્ડ તો આ કોરોનાના કારણે હવે ખબર જ છે કે કેટલું જરૂરી છે. આઈ કાર્ડ વગર કોઈને આવા જ નથી દેતા, અને જેને આઈ કાર્ડ નથી એને પણ આપણે હોસ્પિટલથી અત્યારે બધું લખીને આપીએ છીએ, એટલે આઈ કાર્ડ આપીએ છીએ.
રેઝિગ્નેશન અને ટર્મિનેશન. રેઝિગ્નેશનમાં કોઈ પણ એમ્પ્લોયને ફાવતું નથી તો એ વિલિંગલી અહીંયાથી જઈ શકે છે 2 મહિનાની નોટિસ આપીને. અને ધારો કે આપણને નથી ફાવતું, એમ્પ્લોયરને નથી ફાવતું, તો એ પણ એને ના પાડી શકે છે અને એ રાજી ખુશીથી જાય, રેઝિગ્નેશન આપી દે અને વાંધો ના આવે કશો. પણ ટર્મિનેશન, જ્યારે ટર્મિનેટ કરવામાં આવે કોઈ વ્યક્તિને, એ ટર્મિનેશનમાં ક્લોઝ એવા છે કે ડિસઓનેસ્ટી હોય, એટલે ચોરી કરી હોય, કોઈ ખરાબ વર્તન કર્યું હોય, કોઈ લેડીઝની છેડતી કરી હોય, તો ટર્મિનેશન લેટર આપણે આપી શકીએ. એકવાર જો ટર્મિનેશન લેટર જો એમ્પ્લોયને મળી જાય તો એ વ્યક્તિ બીજો જોબ ના કરી શકે, એને સેલરી ના મળે, એને કોઈ જ બેનિફિટ આપવામાં આવતો નથી. એ પણ ગવર્મેન્ટનો જ રૂલ છે. હવે રેઝિગ્નેશન લેટર કોઈ વ્યક્તિ આપણને આપ્યો છે તો એનું એક્સેપ્ટન્સ લેટર અમે તૈયાર કરીએ છીએ કે એનું રેઝિગ્નેશન અમે એક્સેપ્ટ કર્યું છે, એવો એક લેટર અમે આપીએ છીએ. એ લોકોએ જેટલો ટાઈમ અહીંયા કામ કર્યું છે એટલો ટાઈમ અમે એનો એક્સપિરિયન્સ લેટર પણ એમને આપીએ છીએ. એવરી જૂનમાં સેલરીમાંથી જે ટીડીએસ કપાય છે એનું ફોર્મ 16A અને સેલરી સર્ટિફિકેટ એન્ડ ઓફ ધ જૂન અમે બધા જ સ્ટાફને આપીએ છીએ, જે ઇન્કમટેક્સ કેલ્ક્યુલેશનમાં કામમાં આવે છે. અને જેટલો ટીડીએસ કાપ્યો હોય એ બધો જ તમને શો કરે 16A માં. પીએફ વિડ્રોલ, કોઈ વ્યક્તિ રિઝાઇન કર્યું છે આપણા ત્યાં અને એ વ્યક્તિને પીએફ ઉપાડવો છે, તો આફ્ટર 2 મંથ એના રેઝિગ્નેશન પછી આફ્ટર 2 મંથ એ પીએફ ની પ્રોસેસ ચાલુ થશે અને એ પછી એને 15 કે 20 દિવસમાં પીએફ ક્લિયર થઈ જાય. જો કોઈ પ્રોબ્લેમ ના આવે તો, કદાચ એના આધાર કાર્ડ ને પાન કાર્ડ માં નામ ચેન્જ હોય અને પ્રોબ્લેમ આવે તો પછી એમાં ટાઈમ જાય છે. એટલે મેક શ્યોર કે આધાર કાર્ડ પાન કાર્ડ બધામાં નામ એક જ રહે. જો એ નામ ચેન્જ આવશે તો પીએફ માં ની બધે જ પ્રોબ્લેમ થશે. હવે બેંકમાં પણ એ લોકો આધાર કાર્ડ કમ્પલસરી કરી દીધું છે. ફેલોશીપ, આપણા ત્યાં 50 થી 55 ફેલો અત્યાર સુધીમાં આવી ગયા અને ટ્રેનિંગ લઈ ચુક્યા છે. ફેલોશીપમાં મોસ્ટલી જોઈનિંગ ડેટ અને એ લોકો ક્યારે કમ્પ્લીટ કરે છે એ લોકોની ફેલોશીપ, એ અગત્યનું હોય છે. અમારે એચઆર વર્કમાં સબમિટ કરવાનું હોય, એ લોકોનો બાયોડેટા, પાન કાર્ડ, આધાર કાર્ડ, 2 ફોટા, ડિગ્રી સર્ટિફિકેટ બધા, અને જે કંપનીમાંથી ફેલો આવે છે એનો એગ્રીમેન્ટ એક હોય છે, એ જરૂરી છે. જ્યારે જાય ત્યારે એક લોગબુક ભરવામાં આવે છે જે ભરત સરને આપવાની રહે છે. એ લોકોનું ફીડબેક પણ હોય છે, એ પણ ભરત સરને આપણે આપતા હોઈએ છે. એટલે ફેલોશીપમાં આ બધું જ જરૂરી છે. 50-55 ફેલો આવીને ગયા પણ અમારી પાસે 25 નો જ ડેટા છે હજી સુધી, બીજા 25 નો ડેટા અમને મળ્યો નથી. કારણ કે ફેલો આવે સીધા જાય અને જતા રહે, પણ એચઆર માં કોઈ ઇન્ફોર્મેશન ના હોય, જયારે પેમેન્ટ આપવાનું હોય ત્યારે જ હોય. એટલે 25 નો ડેટા અમારી પાસે અત્યારે છે. મેન્ટેન એચઆર ફાઇલ્સ. હવે જેટલો આપણો અહીંયાનો સ્ટાફ છે, જેટલા બી પીએફ માં છે અને જેટલો બી સ્ટાફ છે, બધાનો એક બાયોડેટા, પાન કાર્ડ, આધાર કાર્ડ, 2 ફોટા અને ડિગ્રી સર્ટિફિકેટ, આટલું એક એમ્પ્લોયનું અમારે ભેગું કરીને બધા જ એમ્પ્લોયનું અમારે રાખવું જ પડે. ગમે ત્યારે ઓડિટ આવે, સેલરી વાળા બી, કન્સલ્ટન્ટ જે સેલરી વાળા હોય એ લોકો બી ઓડિટ કરતા હોય છે, તો એ લોકોને આ બધું જ અમારે ફાઇલ બતાવવાની રહે છે. ત્રીજો પોઈન્ટ છે શિફ્ટ મેનેજમેન્ટ. હવે આ શિફ્ટ મેનેજમેન્ટમાં આપણા ત્યાં બધા હેડ છે, મોસ્ટલી એ લોકો જ બધું કરે છે. નર્સિંગ વાળા પરિમલભાઈ નર્સિંગ વાળાનું બધું શિફ્ટિંગનું જોતા હોય છે, રિસેપ્શનનું પણ એ જોતા હોય છે, અને હાઉસકીપિંગમાં દિનેશભાઈ, ફિઝિયોમાં બિરજુભાઈ. એટલે ડ્યુટી એવી રીતે એ લોકો અરેન્જ કરી દેતા હોય છે. પણ એમ્પ્લોયને એચઆર માં એટલા માટે જણાવવું પડે કે એ લોકોએ એક્સ્ટ્રા ડ્યુટી કરી છે આની. જો એચઆર માં જણાવે નહીં તો એનું એ પેમેન્ટ મળે જ નહીં, એટલે એચઆર માં એટલા માટે જણાવવું પડે. એટેન્ડન્સ મેનેજમેન્ટ, આમાં આપણું જે આ મશીન છે મેં બતાવ્યું છે, અત્યારે હાલનું આપણું આ જે મશીન છે એમાં ફિંગરપ્રિન્ટ પણ ચાલે છે. અને ધારો કે
ઠંડી હોય, વરસાદ હોય અને ફિંગરપ્રિન્ટ ચાલતી નથી, તો આપણું ફેસ રીડિંગ પણ અહીંયા થઈ શકે છે કે ફેસ બી તમે બતાવી દો તો આપણું પંચિંગ થઈ જાય. હવે એ પંચિંગ પણ કેમ જરૂરી છે? તો પંચિંગ જે વ્યક્તિનું નથી એની લીવ પણ લીવમાં છે એવું પણ એ બતાવે. એક્સ્ટ્રા ડ્યુટી ધારો કે કરી છે એ લોકોએ, કે એની ડ્યુટી 4 વાગે 8 વાગે ગમે ત્યારે પતી છે, પણ એને લોંગ અવર્સ વર્ક કર્યું છે 10 વાગ્યા સુધી, તો એના એક્સ્ટ્રા અવર્સ એ પંચિંગમાં આવી જશે. એટલે એને એક્સ્ટ્રા ડ્યુટી કરી છે એ અમને પંચિંગ પરથી ખબર પડી જાય. પંચિંગ માટે બીજું એ પણ એ જરૂરી છે કે ધારો કે પંચિંગ કર્યા વગર કોઈ વ્યક્તિ આપણી હોસ્પિટલમાંથી બહાર જાય છે, તો એ વ્યક્તિને કંઈક થઈ જાય છે, તો એ જવાબદારી સ્તવ્યની બને છે. એટલે જ પંચિંગ કરીને વ્યક્તિએ બહાર જવું જોઈએ. જો એ નથી જતો તે બધી સ્તવ્યની જવાબદારી આવે છે. એટલે પંચિંગ આવો ને જાઓ ત્યારે કરવું જરૂરી છે. બીજી વસ્તુ, એમાં એમ્પ્લોયનું બધી રેગ્યુલરિટી બી દેખાશે કે એનો ટાઈમ છે 10 વાગ્યાનો, તે 10 વાગે જ આવે છે કે રોજે એને 10:30 થાય છે, તરત જ એમાં ખબર પડી જાય છે. હવે અહીંયા છે ને એક મેં એક્સેલની શીટ આપેલી છે અને એમાં લખેલું છે કે અમે પંચિંગ નું જે બધું લઈએ છે એક્સ્ટ્રા અવર્સ કેવી રીતે કાઉન્ટ કરીએ છે. એટલે પહેલા પર ડે નું અવર આવે છે કે 8.5 કલાકની આપણી ડ્યુટી હોય. મેં માર્ચ મહિનાના 31 દિવસ લીધા છે, એમાંથી 6 દિવસ બાદ કર્યા છે. 6 દિવસ કેમ? તો એ 4 રવિવાર અને 1 ધૂળેટીની રજા, 5 દિવસ હું બાદ કરું તો જ મને વર્કિંગ ડેસ પ્રોપર મળે કે 25 દિવસનો આ વર્કિંગ છે. અને 25 દિવસના વર્કિંગના 8.5 કલાકના 208 કલાકની ટોટલ ડ્યુટી થાય છે એની. આ 208 કલાકથી વધારે થાય તો એ એક્સ્ટ્રા અવર્સ એને આપવા પડે. ઓછા થાય છે તો કેમ ઓછા થયા એ જોવું પડે છે. ધારો કે એને કોઈ દિવસ પંચિંગ નથી કર્યું, તો એ નથી કર્યું તો મેં બીજી અમારે શીટ બનાવીને જોવું પડે છે કે કેમ નથી કર્યું. અને નથી કર્યું, નથી આવ્યું તો એના અવર્સ એ પણ લેવા પડે કે ભાઈ ડ્યુટીમાં તો હતો પણ પંચિંગ નથી કર્યું, પણ એના અવર્સ આપણે લેવા પડશે. તો અમે બીજા લઈ લઈએ કે જ્યાં પંચ નોટ લખેલું છે મેં ત્યાં ધારો કે નથી, ને 8 કલાક બીજા લઈ લે. એવી રીતે ડ્યુટી અવર્સ એના 210 કલાક થાય, એક્સ્ટ્રા અવર્સમાં 2 કલાક મળે. આ એક એક્ઝામ્પલ છે. આમાં કોઈને સવાલ હશે તો પછી હું એનો જવાબ આપું છું. આપણું સ્તવ્યનું એક રફ એ છે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, અને એમાં બધાની છે ડિપાર્ટમેન્ટ કોના કોના છે. પરિમલભાઈ રિસેપ્શન અને નર્સિંગ સંભાળે છે, દિનેશભાઈ હાઉસકીપિંગ સંભાળે છે, બિરજુભાઈ ફિઝિયોથેરાપી સંભાળે છે, તરુણભાઈ ઓટી સંભાળે છે, પ્રીતિ મેમ રેડિયોલોજીનું બધું સંભાળે છે, જતીનભાઈ ફાર્મસી સંભાળે છે, અને મારા કામમાં તો એકાઉન્ટ, એચઆર, મેન્ટેનન્સ, એડમિશન, બિલિંગ, પરચેસ, એનએબીએચ, કેન્ટીન, એમ્બ્યુલન્સ અને સિક્યોરિટી આટલું આવે છે. હવે એક આ છે ને લીવ એપ્લિકેશનનું આપણું એક ફોર્મ છે જે સ્તવ્યનો બધાએ લીવ લે ત્યારે આપવાનો રહે છે. આમાં એચઆર હેડ એટલે મેં જે હમણાં આગળ ગણાયા એ દિનેશભાઈ પરિમલભાઈ પોતપોતાના ડિપાર્ટમેન્ટના જેને રજા લેવાની હોય એ એચઆર હેડની સાઇન હોય અને અમિતા મેમની સાઇન હોય. જો આ 2 સાઇન ના હોય તો રજા સેન્કશન થતી નથી. એટલે આ પણ એક જરૂરી જ છે. અને આના જ કારણે અમે લીવ ગણતા હોઈએ છીએ. એ લીવ કેવી રીતે ગણાય એ હું તમને આગળ બતાવું છું. મારા એચઆર ના પોઈન્ટમાં આ એક લીવ મેનેજમેન્ટ છે. હવે આપણી લીવ જાન્યુઆરી થી ડિસેમ્બરની કેલ્ક્યુલેટ કરવાની હોય છે. 35 રજા જે બતાવી એ જાન્યુઆરી થી ડિસેમ્બરની હોય છે. એના માટેની એક એક્સેલ શીટ અમે આવી રીતે પ્રિપેર કરતા હોઈએ છે. મેં એ પણ સ્ક્રીનમાં બતાવેલું છે. અને ધારો કે બધાના નામ છે તો કયા મહિનામાં કોણે કેટલી લીવ લીધી એ હોય, અને 35 રજામાંથી કેટલી મળી અને બીજી હોય એ પેડ લીવ હોય, એટલે એનું નેક્સ્ટ જાન્યુઆરીમાં અમારે પેમેન્ટ આવે. એને લીવ એન્ડ કેશમેન્ટ આપણે હોય એચઆર માં જે લીવ એન્ડ કેશમેન્ટ અપાય એ આવી રીતે કેલ્ક્યુલેટ થાય. પેરોલ મેનેજમેન્ટ સૌથી અગત્યનું આ પોઈન્ટ છે. પેરોલ મેનેજમેન્ટ
સેલરી સેલરી કેવી રીતે થાય? તમારો અવાજ નથી આવતો. અવાજ હા, એક મિનિટ મેમ. હવે આવ્યો? હેલો, ઓકે ફાઇન. હા ઓકે સર, થેન્ક યુ સર. પેરોલ મેનેજમેન્ટ સેલરી કેલ્ક્યુલેશન હું આગળ બતાવું છું કે કેવી રીતે કરીએ છે. દરેક મહિનાની 7 તારીખ પહેલા ઓલમોસ્ટ સેલરી થઈ જાય છે, સિવાય કે ઇન્ટરનેટ બેંકનો કે વેબસાઇટનો કોઈ પ્રોબ્લેમ ના હોય તો. બોનસ કેલ્ક્યુલેશન આગળ મેં બતાવ્યું કે કેવી રીતે હોય, 8.33%. ટીડીએસ કેલ્ક્યુલેશન એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ અમે કરતા હોઈએ છે, એમાં જે રૂલ્સ આવે એવરી યર જે બદલાય એ પ્રમાણે અમે એનું લેતા હોઈએ છે. ઇન્વેસ્ટમેન્ટના બધા પ્રૂફ એટલે જ માંગતા હોઈએ છે, કારણ કે ઇન્વેસ્ટમેન્ટના એ પ્રૂફ પરથી જ એ લોકોનો ટીડીએસ પ્લસ માઇનસ થતો હોય. એ સિવાય જે પેમેન્ટ આવે હોસ્પિટલને જે લગતા આપણા સ્ટાફમાં બધા ડોક્ટર્સ પેમેન્ટ આવે, એ પેમેન્ટમાં પણ ટીડીએસ આવે છે. કન્સલ્ટન્ટ હોય, એનેસ્થેટિક હોય, ફિઝિશિયન હોય, ન્યુરો હોય, ફિઝિયો હોય, ફેલો હોય ને અધર્સ, આ બધાનું જ અલગ અલગ કેલ્ક્યુલેશન છે અને બધાનું જ એ મેનેજમેન્ટને ડોક્ટર્સની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણેનું બધું કેલ્ક્યુલેશન રહે છે. હવે આ છે ને, આ ટેબલ જે મેં બતાવ્યું છે ને, એમાં સેલરીનું કેલ્ક્યુલેશન છે. એક એક્ઝામ્પલ મેં લીધો છે કે 31/3 કોઈનો 20,000 સેલરી છે અને 15% વધારીને 23,000 થયો છે એનો. હવે એનો 23,000 પ્રમાણે મેં કીધું એમ બેઝિક એનો 50% થાય, એટલે 11,500 એનો બેઝિક આવે. એચઆરએ બેઝિકના 45% હોય એટલે એ એચઆરએ આવે અને બીજા અલાઉન્સીસમાં પૈસા જાય. અહીંયા પર અવર એનો કેટલો આવે છે એ પણ મેં લખેલું છે કે 113 રૂપિયા પર અવર આવે જો 20,000 હોય તો. અને 5% ડિસિપ્લિનરીના હોય છે, જે કોઈ સ્ટાફ જ્યારે બી ડિસિપ્લિનમાં નથી રહેતો ત્યારે આ 5% કાપવામાં આવે છે ડિસિપ્લિનરી એક્શનને લીધે. હવે પીએફમાં એવું છે કે અહીંયા 1,800 રૂપિયા લખેલા છે, એ એમ્પ્લોયની 1,800ની એક લિમિટ છે. ગમે તેટલો પગાર વધે પણ 1,800થી વધારે પીએફ ગવર્મેન્ટ કાપતી નથી, એટલે બધાનો જ 1,800ની લિમિટે આવીને રોકાઈ જાય. 12% આપણે ગણીએ પણ 12% ટોટલના 12% ધારો કે 2,000 થતું હોય પણ કાપવાનો ખાલી 1,800 રૂપિયા. 200 રૂપિયા પ્રોફેશનલ ટેક્સ અને એનું નેટ પેમેન્ટ આવે છે. એમાં જો એનું લોન હોય તો લોન ને જે બી હોય બધી ઇફેક્ટ સાથે છેલ્લો એનો જે પગાર આવતો હોય એ અમે બેંકમાં જમા કરીએ. આમાં એક વસ્તુ એ છે લેબર લો ફંડ. લેબર લો ફંડ એવી વસ્તુ છે કે 6 મહિને 6 રૂપિયા એક એમ્પ્લોયમાંથી કપાઈ જાય અને એમ્પ્લોયર એટલે મેનેજમેન્ટને સ્તવ્યને એ જ વસ્તુના 12 રૂપિયા ચૂકવવાના હોય. એક ગ્રાફ એ છે કે 2004 થી જયારે હોસ્પિટલ ચાલુ થઈ ત્યારે આપણી પાસે 10 નો સ્ટાફ હતો અને આજે 2019-20 માં આપણી પાસે 120 નો સ્ટાફ છે. એટલે આવી રીતે વર્કિંગ બધાનું, એક એમ્પ્લોયનું વર્કિંગ જે મેં બતાવ્યું આ બધું એ એકનું થાય એવું 120નું કરવાનું રહે. એમાં ડોક્ટર્સનું પણ બધો ડેટા ને બધો અમારે લેવો પડે છે. આ બધું જ થયા પછી મારી કઈ કૌશે સિચ્યુએશન આવી થઈ રહે. છેલ્લે એક સજેશન જ ખાલી છે મારે એચઆર તરફથી કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની મીટિંગ એવરી ક્વાર્ટર કરાય, જે નવો સ્ટાફ લેવાય એને પરફેક્ટ ટ્રેનિંગ આપવી જોઈએ તો જે પ્રોપર કામ કરી શકે અને ફેલો ડોક્ટર્સની ડિટેલ મને મળે. બસ, થેન્ક યુ સો મચ.